विद्यार्थी मित्रों फरीथी आ विडियो में तमारो स्वागत छे। आगळ आपणे जोईए एक्टिविटी नंबर 9। आ एक्टिविटी नी अंदर आपणे आपेली एक अहींया जे दिनचर्या विशे आ जे अर्चना नामनी छोकरीए पोतानी डायरीमां लखेलुं छे तेना विशे आपणे वाँची अने समजवानुं छे अने त्यारबाद जे કોષ્ટક આપેલો છે એના જવાબ આપણે આની અંદર જ પેન્સિલથી લખીશું। તો જોઈએ આપણે કે આ એક્ટિવિટીમાં શું સમજાવવામાં આવ્યું છે। અર્ચના નામની છોકરી દરરોજ ડાયરી લખે છે, પરંતુ કેટલાક દિવસોની ડાયરી લખવાનું ચૂકી ગઈ છે। તે પોતાની મમ્મીને પૂછીને લખે છે। અર્ચનાને તેમની મમ્મીના સંવાદ નીચે આપેલા છે। તો ડાયરી એટલે કે રોજ બરોજ જે તમે આખા દિવસની અંદર જે પણ પ્રવૃત્તિ કરો છો તેના વિશે સંક્ષિપ્તમાં તમે લખો, બરાબર, સવારથી લઈ અને રાત્રિ દરમિયાન। તો જેને આપણે રોજનિશી કહીએ છીએ, ડેઇલી કહીએ છીએ, તો અહીંયા અર્ચના પણ પોતાની ડાયરીની અંદર રોજબરોજની જે દિનચર્યા કરતી હોય તેના વિશે રોજ લખે છે, પરંતુ થોડીક માહિતી તે ભૂલી ગઈ છે તેથી તે તેના મમ્મીની હેલ્પ લે છે। જોઈએ આપણે। અર્ચના સેઝ, મમ્મી પ્લીઝ ટેલ મી વેર વી લાસ્ટ સન્ડે। એટલે અર્ચના એના મમ્મીને કહે છે કે મમ્મી મહેરબાની કરીને તમે મને કહેશો કે લાસ્ટ સન્ડે એટલે કયા રવિવારે, વેર એટલે ક્યાં અને વેર વી એટલે આપણે ક્યાં હતા। જો આખું સમાજ છે તે થઈ ચૂકેલી ઘટના છે એટલે કે એ બધું બની ગયું છે, તો જેટલા પણ શબ્દો આવશે તે બધા વોઝ, વેર અથવા તો લાસ્ટ સન્ડે, લાસ્ટ ટ્યુઝડે, ટૂંકમાં લાસ્ટ પછી જે પણ વાર હોય તેનું નામ અને ક્રિયાપદ એના ભૂતકાળના રૂપમાં એવી રીતના જ આવશે। મમ્મી સેઝ વી વર ઓન ધ ફાર્મ, આપણે ફાર્મ એટલે ખેતર પર હતા। અર્ચના સેઝ ઓ યસ, વોટ વોઝ ધ નેમ ઓફ દેટ બિગ ટ્રી। એટલે અર્ચના કહે છે ઓ હા, આપણે ફાર્મ ઉપર હતા, પેલું જે એકદમ મોટું વૃક્ષ હતું તેનું નામ શું હતું, વોટ એટલે કે શું। મમ્મી સેઝ બિગ ટ્રી, એટલે એના મમ્મીને તરત યાદ નથી આવતું એટલે મમ્મી ફરીથી કે એને જ ક્વેશ્ચન કહે છે કે મોટું વૃક્ષ, બરાબર, કે કયું મોટું વૃક્ષ એમ એને પૂછે છે અર્ચનાને। અર્ચના સેઝ વન નિયર ધ વેલ, વેલ એટલે કે કૂવો, ખેતર ઉપર એક કૂવો હશે, બરાબર, એના વિશે અર્ચના વાત કરી છે કે કૂવાની બાજુમાં જે એક મોટું વૃક્ષ હતું તે નિયર ધ વેલ એટલે કૂવાની બાજુમાં। મમ્મી સેઝ યસ ધેટ વોઝ એન આમલા ટ્રી, એટલે એના મમ્મીને યાદ આવી જાય છે એટલે કહે છે કે હા તે આમળાનું વૃક્ષ હતું। અર્ચના સેઝ ઓકે, વેર વોઝ આઈ ઓન ફ્રાઈડે આફ્ટરનૂન, હું શુક્રવારની બપોરે, આફ્ટરનૂન એટલે કે બપોરે હું ક્યાં હતી। મમ્મી સેઝ ઓન ફ્રાઈડે વોટ વોઝ ધ ડેટ, એટલે તેના મમ્મી છે તે થોડુંક વધારે પાકવતાય તે માટે પૂછે છે કે ફ્રાઈડેના કઈ તારીખ હતી। અર્ચના સેઝ ઇટ વોઝ ધ 11th ઓફ ધીસ મંથ, કે આ મહિનાની 11 તારીખનો જે શુક્રવાર હતો તે દિવસે હું ક્યાં ગયેલી હતી। મમ્મી સેઝ વી વેર ઇન ધ દૂધ સાગર ડેરી, આપણે દૂધ સાગર નામની જે ડેરી છે, ડેરી એટલે કે જ્યાં દૂધ અથવા દૂધની બધી પ્રોડક્ટ્સ છે વેચાતી હોય ત્યાં આપણે હતા। અર્ચના સેઝ એન્ડ મમ્મી ઓન ધ 12th, અને સાથે સાથે 12 તારીખનું પણ પૂછી લે છે કે અને 12 તારીખના પણ ક્યાં હતા આપણે મમ્મી। મમ્મી સેઝ યુ એન્ડ યોર ફ્રેન્ડ્સ વેર એટ ધ લાઇબ્રેરી, કે તું અને તારા મિત્રો લાઇબ્રેરીએ હતા। અર્ચના સેઝ ઓ યસ, એટલે અર્ચનાને યાદ આવી જાય છે એટલે કહે છે ઓ હા આઈ રિમેમ્બર નાવ, હવે મને યાદ આવી ગયું, આઈ વોઝ ધેર વિથ માય ફ્રેન્ડ્સ, કે હા હું મારા ફ્રેન્ડ્સ એટલે કે મિત્રો અથવા તો બહેનપણીઓની સાથે હતી પુસ્તકાલયમાં, લાઇબ્રેરી એટલે કે પુસ્તકાલય। એન્ડ ઓન ધ 10th ઓફ ધીસ મંથ,
એ હજી પણ થોડું બધું ભૂલી ગયેલી છે, એટલે આ મહિનાની 10 તારીખનું પણ તે પૂછી લે છે કે આ મહિનાની 10 તારીખે હું ક્યાં હતી. મમ્મી સેઝ ઓન ધ 10th ઓફ ધીસ મંથ યુ વેર એટ ધ ડોક્ટર્સ ક્લિનિક, કે તું ડૉક્ટરની ક્લિનિક એટલે કે ક્લિનિક નોટ થાય છે હોસ્પિટલ જ, પરંતુ હોસ્પિટલથી થોડુંક નાનું હોય કે જેની અંદર ડૉક્ટર પોતાનું પ્રાઇવેટ નાનું એવું દવાખાના જેવી જ બધી ફેસિલિટી હોય, પરંતુ દવાખાનાથી થોડીક નાની હોય બિલ્ડિંગ, અને તેની અંદર ડૉક્ટર છે તે બધી જ ટ્રીટમેન્ટ આપે છે જેને આપણે ક્લિનિક કહે છે, ચિકિત્સાલય જેવું છે એક તો. અર્ચના સેઝ યસ બટ આઈ વિલ નોટ રાઇટ ધેટ, તો એ કહે છે કે હા પણ હું તેના વિશે નહીં લખીશ. મમ્મી સેઝ વાય નોટ બેટા, એટલે એને કહે છે શા માટે નહીં લખીશ. અર્ચના સેઝ નો નો ઇટ વોઝ અ બેડ એક્સપિરિયન્સ, એટલે ક્લિનિકમાં તે ગઈ હશે ત્યાં એનો અનુભવ સારો ન હતો. બરાબર, શા માટે સારો નહીં હોય, કદાચ તે પોતાના દાંત બતાવવા માટે ગઈ હોય, અથવા તો તેને બીમાર પડી ગઈ હોય તો એને ઇન્જેક્શન ખાવું પડ્યું હશે, અથવા તો કડવી દવાઓ લેવી પડી હશે, એટલે એને માટે કેવો અનુભવ છે. બેડ એટલે કે ખરાબ, અને એક્સપિરિયન્સ એટલે કે અનુભવ, એટલે કહે છે કે ના ના હું તેના વિશે નહીં લખું કે હું હોસ્પિટલે ગઈ હતી. મમ્મી સેઝ બટ ઇટ વોઝ અ રિયલ એક્સપિરિયન્સ, પરંતુ તે સાચો અનુભવ હતો, સો પ્લીઝ રાઇટ ઇટ, તો મહેરબાની કરીને તું તેના વિશે પણ લખ. બરાબર, તો આખી વાતચીત અથવા તો સંવાદ અથવા તો ડાયલોગ અર્ચના અને તેના મમ્મી વચ્ચેનો સંવાદ અહીંયા આપેલો છે આપણી સમક્ષ. હવે આ સૂચનામાં આપણે જોઈએ શું આપણે આની અંદર લખવાનું છે. ઉપરના સંવાદના આધારે નીચેના કોઠામાં અર્ચનાની વિગતો નોંધો. હવે આજે આપણે આખું સમજ્યું છે એના પરથી 3 અહીંયા અલગ અલગ ખાના આપેલા છે. પહેલામાં છે ટાઈમ એટલે કે સમય, પ્લેસ એટલે કે જગ્યા, અને પીપલ એટલે કે વ્યક્તિ, તેના વિશે લખવાનું છે. હવે પહેલું આપેલું છે લાસ્ટ સન્ડે, તો અહીંયા લાસ્ટ સન્ડે પ્લેસ એટલે જગ્યા, તો અહીંયા શું છે જોઈએ આપણે. વેર વેર વી લાસ્ટ સન્ડે, તો લાસ્ટ સન્ડેમાં શું કહે છે, વી વેર ઓન ધ ફાર્મ, તો આપણે ટૂંકમાં અહીંયા ચોપડીની અંદર જ લખશું ઓન ધ ફાર્મ. બરાબર, અર્ચના મધર ફાધર, અર્ચના તેના મમ્મી પપ્પા જોડે હતી, તો અહીંયા પીપલ વિશે આપી દીધેલું છે. હવે ટાઈમની અંદર જોઈએ ડેશ ખાલી જગ્યા આપેલી છે ઇન ધ લાઇબ્રેરી, હવે લાઇબ્રેરીમાં તે કયા સમયે હતી અથવા તો કઈ તારીખના હતી, તો લાઇબ્રેરી વિશે આપણે જોઈએ તો લાઇબ્રેરીમાં શું આપેલું છે, 12th. બરાબર, 12th, તો આપણે અહીંયા આની જેમ જ લખશું ઓન 12th ઓફ ધીસ મંથ. બરાબર, આ આપેલું છે એવું જ, પરંતુ 10ની જગ્યાએ આપણે કઈ તારીખ લખીશું, 12 તારીખના તે લાઇબ્રેરીમાં હતી. તેના મિત્રોના નામ આપેલા છે અર્ચના, સલીમ અને ટીના. ત્યારબાદ છે 10th ઓફ ધીસ મંથ, આ મહિનાની 10 તારીખ, તો અહીંયા આપેલું છે કે 10th ઓફ ધીસ મંથ યુ વેર એટ ધ ડોક્ટર્સ ક્લિનિક, તો અહીંયા લખવાનું છે આપણે એટ ડોક્ટર્સ ક્લિનિક. અને અહીંયા કોણ ગયેલું હતું, ધારો કે આપણે અર્ચના અને તેના ફાધર ગયેલા હોય. બરાબર, તો અર્ચના, સોરી આ એ નહીં આવે, અર્ચના અને તેના ફાધર. ડેશ ઇન ધ દૂધસાગર ડેરી, તો દૂધસાગર ડેરી 11th, તો આવી જ રીતે તમારે શું લખવાનું છે અહીંયા સેમ ટુ સેમ, પરંતુ અહીંયા શું લખશો તમે 11th, અને વી વેર એટલે કે ફરીથી આ 3 સભ્યોના નામ આવશે, અર્ચના મધર અને ફાધર. બરાબર, તો આ તમારી માટે એક ખાલી જગ્યા મૂકું છું, એ તમારે અહીંયા પૂર્ણ કરવાની છે, અને પછીના વિડીયોમાં હું નેક્સ્ટ એક્ટિવિટી સમજાવીશ.